वेलकम टू चलपास किचन। शियाळो शुरू થતા જ માર્કેટમાં લીલી ભાજી ખૂબ જ સરસ આવે છે અને લીલી ભાજીમાંથી બનતા એકદમ ટેસ્ટી અને હેલ્ધી મુઠિયા આજે બનાવીશું। આ મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, સાથે પોષક તત્વોથી ભરપૂર છે। જો તમે ક્યારેય મિક્સ ભાજીના મુઠિયા ટ્રાય ના કર્યા હોય તો મારી આ રેસિપી એકવાર ચોક્કસથી ટ્રાય કરો। શિયાળામાં મળતી વિવિધ ભાજી विटामिन्स अने मिनरल्स थी भरपूर होय छे, पानीनो भाग पुष्कळ प्रमाणमां होय छे अने कैलरी साव ओछी होय छे। आ भाजी बने एटली उपयोगमां लेवी जोईए। मिक्स भाजीना मुठिया बनावा माटे सौ प्रथम मैं अत्यारे भाजीने कट करी अने राखी छे, जेमां अर्धो कप लीली मेथी छे। मेथीने साफ करी धोई अने समारी लीधी हती। अर्धो कप झीणी समारेली कोथमीर छे, बे थी त्रण मोटी चमची झीणू समारेलू लीलू लसण छे, जेमां मैं पाननो भाग पण उपयोगमां लीधो छे, साथे दोढ कप झीणी समारेली पालक छे। हवे आ बधी समारेली भाजी अने लसणने एक मोटा बाउलमां लईशुं। कोई भाजीनुं चोक्कस माप नथी, तमारे बथुआनी भाजी पण उमेरवी होय तो उमेरी शकाय अने तमने जे भाजी वधारे भावे ते वधारे के ओछी लई शकाय। मैं अत्यारे पालक वधु लीधी छे, तमने मेथी वधु भावती होय तो मेथी वधारे लई शकाय। बे झीणा समारेला तीखा लीला मरचां उमेरीशुं। आ मुठियामां आपणे लाल मरचांनो उपयोग नथी करवानो, तीखाश माटे लीलू मरचू ज लीधुं छे। साथे एक मोटी चमची आदु मरचांनी पेस्ट छे, जे हुं बनावीने स्टोर करी अने राखती होउं छुं, ते उमेरीशुं। जो तमारे तेनी रेसिपी लिंक जोईती होय तो तमने डिस्क्रिप्शन बॉक्समां मळी जशे। अर्धी नानी चमची काळा मरीनो पाउडर उमेरीशुं। भाजी छे ते वायु करती होय छे अने मरी छे ते तमने डायजेशनमां हेल्प करशे। तेनी साथे तमारे एक नानी चमची अजमो छे, जेने आपणे हाथेथी क्रश करी अने उमेरीशुं, जे फ्लेवरनी साथे डायजेशनमां पण हेल्प करशे। हवे मुठियामां एक सरस क्रंच अने स्वाद आपे ए माटे आपणे बे मोटी चमची तल उमेरीशुं। ना पसंद होय तो स्कीप पण करी शकाय। बाकीना जे बचेला तल छे तेने आपणे वघार माटे उपयोगमां लईशुं। एक नानी चमची अतकचरी वाटेली वरियाळी उमेरीशुं। वरियाळीने वाटीने उमेरवाथी તેમાંથી સરસ ફ્લેવર રિલીઝ થાય છે અને ભાજીના મુઠિયામાં ખૂબ ટેસ્ટી લાગે છે। બે મોટી ચમચી ખાંડ ઉમેરીશું। મુઠિયામાં ખટાશ અને ગળપણ હોય તો તે વધુ સ્વાદિષ્ટ લાગતા હોય છે। તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો કરી શકાય। પા નાની ચમચી હિંગ ઉમેરીશું। મેં અત્યારે બધો લીલો મસાલો કર્યો છે અને લાલ મરચું પાવડર ઉપયોગમાં નથી લીધું, જો તમારે લેવું હોય તો લઈ શકાય। એક નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। આ મુઠિયામાં લીલા મરચા અને લીલા લસણનો સ્વાદ ખૂબ સરસ આવે છે। બંનેને સમારીને ઉપયોગમાં લેવાથી મુઠિયા વધુ ટેસ્ટી લાગતા હોય છે। સ્વાદ અનુસાર મીઠું અને 2-3 ચપટી જેટલી હળદર ઉમેરીશું। મુઠિયાનો કલર સરસ ગ્રીન જળવાઈ રહે તે માટે મેં અત્યારે હળદરનો ઉપયોગ ઓછો કર્યો છે। મુઠિયા અંદરથી ડ્રાય ન લાગે તે માટે આપણે 2 મોટી ચમચી તેલનું મોણ આપવાનું છે। જો તમારી પાસે ખાટું અથાણું હોય તો તે પણ અડધી ચમચી ઉમેરી શકાય, તેનાથી પણ મુઠિયામાં સ્વાદ ખૂબ સરસ આવે છે। તમે મારા દૂધી અને ભાતના મુઠિયા જોયા હશે તો તમને ખ્યાલ જ હશે। એક મોટી ચમચી જેટલું દહીં ઉમેરીશું। મેં અત્યારે દહીં છે તે એકદમ ઘટ હોય તેવું લીધું છે, તમે મલાઈ પણ ઉમેરી શકો, તેનાથી પણ મુઠિયામાં સોફ્ટનેસ સરસ આવતી હોય છે। 5 નાની ચમચી ખાવાનો સોડા ઉમેરીશું, તેનાથી મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ બનતા હોય છે। સોડાને એક્ટિવેટ કરવા માટે 1 નાના લીંબુનો રસ ઉમેરીશું। મેં બધી ભાજીમાં સોફ્ટ દંડીનો ભાગ રહેવા દીધો હતો, જે ફાઈબરની સાથે ટેસ્ટ પણ વધારે સારો આપે છે અને પાચનમાં હેલ્પફુલ થાય છે। હવે આ બધું હાથેથી સરસ રીતે મિક્સ કરવાનું છે। મસાલા અને ભાજી સારી રીતે મિક્સ થાય તેવી રીતે મિક્સ કરીશું। મીઠું હોવાથી ભાજી છે તે તેનું પાણી રિલીઝ કરશે। મસાલા ભાજીમાં મિક્સ કરવાથી ભાજી સોફ્ટ પણ બની જતી હોય છે અને વધારે ટેસ્ટી પણ લાગે છે। બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી 5 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યારબાદ આપણે મુઠિયા માટેના લોટ ઉમેરીશું। 5 મિનિટનો રેસ્ટ આપ્યા પછી અડધો કપ ભાખરીનો લોટ ઉમેરીશું। ઘઉંનો કરકરો લોટ આવે તેનો ઉપયોગ કર્યો છે। 2 ચમચી જુવારનો લોટ અને 2 ચમચી બાજરીનો લોટ ઉમેરીશું। હવે 3 મોટી ચમચી ચણાનો લોટ ઉમેરીશું। તમારી પાસે જુવાર કે બાજરીનો લોટ ના હોય તો માત્ર ચણાનો લોટ અને ઘઉંના લોટથી પણ મુઠિયા બનાવી શકાય, એ પણ એટલા ટેસ્ટી લાગે છે। લોટને વધતા ઓછા પ્રમાણમાં લઈ શકાય। તમારી પાસે ભાખરીનો લોટ ના હોય તો તમે રોટલીના લોટનો ઉપયોગ કરી શકો અને સાથે 2 ચમચી રવો ઉમેરી અને આ મુઠિયા બનાવી શકાય।
બધું હાથેથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મેં અત્યારે અડધો કપ ભાખરીનો લોટ પહેલાં ઉમેર્યો છે. અડધો કપ છે તે બાકી છે, તે પછી જોઈતા હિસાબથી ઉમેરીશું. ભાજીમાંથી પાણી સરસ રિલીઝ થઈ ગયું છે, તમારે ઉપરથી પાણી ઉમેરવાની જરૂરત નહીં રહે. હવે બીજો અડધો કપ ભાખરીનો લોટ ઉમેરી અને મૂઠિયા માટેનું મિશ્રણ રેડી કરી લઈશું. મૂઠિયા માટેનું મિશ્રણ છે તે એકદમ સોફ્ટ રાખવાનું હોય છે, ત્યારે જ તમારા મૂઠિયા અંદરથી એકદમ પોચા અને જાળીવાળા બનશે. મૂઠિયા માટેની કણક રેડી થઈ ગઈ છે, હવે મૂઠિયા માટે સ્ટીમર રેડી કરી લઈશું. સ્ટીમરમાં નીચે 2 ગ્લાસ જેટલું પાણી મૂકી અને ઉપર જાળી રાખી દીધી છે. હું મૂઠિયા ડાયરેક્ટ આ જાળી પર નથી રાખતી, તેના પર એક જાળીવાળું વાસણ મૂકી અને તેમાં મૂઠિયા મૂકતી હોઉં છું, જેથી પાણીનો ભાગ છે તે મૂઠિયામાં આવે નહીં અને મૂઠિયા સરસ રીતે સ્ટીમ થાય. ઉપર જાળીવાળા વાસણને આપણે તેલથી થોડું ગ્રીસ કરી દઈશું કે જેથી મૂઠિયા બફાઈ જાય, પછી તેને નીકાળતી વખતે સરળતા રહે. ગેસ ચાલુ કરી દેવાનો છે અને સ્ટીમર છે તે એકદમ સરસ રીતે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મૂઠિયા રેડી કરી લઈશું. ઢાંકણ ઢાંકી અને સ્ટીમરને ગરમ થવા દઈશું. મૂઠિયા બનાવવા માટે હાથને પાણીવાળા કરી લેવાના કે જેથી કણકનો ભાગ છે તે હાથમાં ચોંટે નહીં, અને મિશ્રણમાંથી થોડો ભાગ લઈ અને સિલિન્ડર જેવો શેપ બનાવવાનો છે. મેં અત્યારે મૂઠિયા છે તે એકદમ મીડિયમ સાઇઝના બનાવ્યા છે. તમારે મોટા અને જાડા બનાવવા હોય તો બનાવી શકાય, પરંતુ મૂઠિયા જેટલા નાના બનશે એટલા વધારે જાળીવાળા પણ બનશે અને ખૂબ સરસ પોચા પણ બનશે. આવી રીતે પાણીવાળો હાથ કરતા જવાનું છે અને બધા મૂઠિયા બનાવી અને રેડી કરી લેવાના છે. શિયાળામાં બ્રેકફાસ્ટમાં તમે આ મૂઠિયા બનાવી અને સર્વ કરી શકો. વઘાર ના કરો તો પણ આ ગરમ ગરમ મૂઠિયા ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. બધા મૂઠિયા બનાવી અને રેડી કરી લીધા છે. સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે. સ્ટીમરને ખોલી અને જાળીવાળા વાસણ ઉપર મૂઠિયાને સરસ રીતે ગોઠવી દેવાના છે. મૂઠિયા હંમેશા તમારે અંતર રાખી અને ગોઠવવાના છે કે જેથી વરાળનો ભાગ છે તે બધા મૂઠિયાની આસપાસ સરખી રીતે ફેલાય અને બધા મૂઠિયા એક સાથે કૂક થાય. સ્ટીમરનું ઢાંકણ બંધ કરી મધ્યમથી તેજ આંચ પર 15-20 મિનિટ માટે મૂઠિયાને સ્ટીમ કરીશું અને પછી ચેક કરીશું કે મૂઠિયા થઈ ગયા છે કે નહીં. વીસ મિનિટ થઈ ગયા છે. સ્ટીમરનું ઢાંકણ ખોલી અને મૂઠિયાને જોઈ લઈશું. મૂઠિયા થયા છે કે નહીં તે ચેક કરવા માટે ચપ્પુને મૂઠિયામાં પ્રિક કરવાનું છે. જો મૂઠિયા કાચા હશે તો તમારા ચપ્પુમાં લોટનો ભાગ નીકળશે, અને ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે તો મૂઠિયા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. મૂઠિયા સ્ટીમ થઈ ગયા છે. ઢાંકણને થોડું ખુલ્લું રાખી અને મૂઠિયાને ઠંડા થવા દઈશું. જો તમારે બ્રેકફાસ્ટમાં સર્વ કરવા હોય તો આ ગરમ ગરમ મૂઠિયા વઘાર્યા વિના જ તમે સર્વ કરી શકો, એ પણ એટલા જ ટેસ્ટી લાગતા હોય છે. અને જો તમારે વઘારવા હોય તો ઠંડા કરવા માટે તમારે હંમેશા આવી રીતે અધખુલ્લું ઢાંકણ રાખી અને ઠંડા કરવાના કે જેથી મૂઠિયાનો બહારનો ભાગ છે તે વધુ પડતો ડ્રાય ન થઈ જાય. મૂઠિયા ડ્રાય થઈ ગયા પછી મૂઠિયાના પીસીસ કરી લેવાના છે. મૂઠિયા નજીકથી કેવા બન્યા છે તમને દેખાડું. એક સરખા આવી રીતે કટકા કરી લઈશું. તમે જોઈ શકો છો કે મૂઠિયામાં અંદર સરસ જાળી દેખાઈ રહી છે અને એકદમ સોફ્ટ બન્યા છે. ખાવામાં પણ એટલા ટેસ્ટી હોય છે અને બનાવવામાં એકદમ સરળ. આવી રીતે બધા મૂઠિયાને કાપી લેવાના છે. બધા મૂઠિયા કટ કરી લીધા છે. 4 વ્યક્તિને સર્વ થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં મૂઠિયા બનશે. મૂઠિયા વઘારવા માટે એક નોનસ્ટિક કડાઈમાં 3 મોટી ચમચી તેલ ઉમેરીશું અને તેલ સરસ રીતે ગરમ થાય ત્યાં સુધી વેઇટ કરીશું. તેલ ગરમ થાય પછી તેમાં 1/2 નાની ચમચી રાઈ ઉમેરવાની છે, અને રાઈ ફૂટવા લાગે એટલે તેમાં 1 નાની ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ 2 મોટી ચમચી તલ ઉમેરીશું. વઘારેલા મૂઠિયામાં તલનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને તલથી એક ક્રન્ચીનેસ પણ આવતી હોય છે. 2-3 ચપટી જેટલી હિંગ મૂકીશું અને બધું એકવાર સારી રીતે મિક્સ કરી કટ કરીને રાખેલા મૂઠિયા ઉમેરીશું. ગેસની આંચ ધીમી રાખીશું કે જેથી વઘાર બળી ન જાય, અને ધીમી આંચ પર મૂઠિયાને સારી રીતે મિક્સ કરીશું અને 1-2 મિનિટ માટે ખુલ્લા કૂક થવા દઈશું. બાફેલા મૂઠિયાને તમે કાચા શીંગ તેલ સાથે સર્વ કરી શકો, તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શીંગ તેલમાં થોડું મીઠું મરચું અને ધાણા જીરું ઉમેરી અને ગરમ મૂઠિયા સાથે સર્વ કરો તો મૂઠિયા ખૂબ જ ટેસ્ટી બની જતા હોય છે. વઘારેલા મૂઠિયા સર્વ કરવા માટે રેડી છે. ઉપરથી થોડી કોથમીર ગાર્નિશ કરીશું અને મૂઠિયાને સર્વ કરીશું. મેં આ મિક્સ ભાજીના મૂઠિયાને વઘારેલા લસણવાળા દહીં સાથે સર્વ કર્યા છે. દહીંમાં થોડી ખાંડ પણ ઉમેરી હતી. એકદમ ચટપટા ટેસ્ટી અને હેલ્ધી મૂઠિયા સર્વ કરવા માટે રેડી છે. મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી.
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.